गुर्जर वाणी प्रस्तुत करे छे। પાસ્કા ઋતુના પાંચમા અઠવાડિયાનો બુધવાર આપણું ક્ષતિરહિત ધર્માચરણ જ આપણને ઈશ્વર સાથેના સંબંધમાં જોડેલા રાખે છે। સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશના 15મા અધ્યાયના વચનો 1-8। હું સાચો દ્રાક્ષનો વેલો છું અને મારા પિતા માળી છે। ફળ ન આપનારી મારી એકે એક ડાળી તે કાપી નાખે છે અને ફળ આપનારી એકે એક ડાળીને તે છાંટે છે જેથી તેને વધારે ફળ આવે। મેં તમને જે ઉપદેશ આપ્યો છે તેનાથી તમારી છટણી થઈ જ ગયેલી છે। તમે મારામાં વસો અને હું તમારામાં, કોઈ ડાળી વેલાથી અલગ થઈને પોતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં ન વસો તો કશું કરી શકો એમ નથી। હું વેલો છું અને તમે ડાળીઓ છો। જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે, કારણ મારા વગર તમે કશું કરી શકો એમ નથી। મારામાં જે વસતો નથી તે ડાળીની જેમ ફેંકાઈ ગયો અને સુકાઈ ગયો જાણવો। લોકો એવી ડાળીઓને ભેગી કરીને ચૂલામાં બાળી મૂકે છે। તમે જો મારામાં વસો અને મારા વચનો જો તમારામાં વસે તો તમે દિલ ચાહે તે માગશો તોય તે મળી રહેશે। તમે પુષ્કળ ફળ આપો અને એ રીતે મારા શિષ્ય પુરવાર થાઓ, એમાં મારા પિતાનો મહિમા છે। વૃક્ષથી વિચ્છેદિત ડાળી ફળ આપવાની સમર્થતા ગુમાવી બેસે છે, તેમ આપણે પણ જો પ્રભુરૂપી વેલાને વળગી રહેવાને બદલે વિચ્છેદિત થઈ જઈશું તો આપણે પણ પેલી વિખૂટી પડેલી ડાળી જેવા જ થઈ જઈશું। ડાળી વૃક્ષના રસ સિંચન થકી જીવંત રહે છે, તેમ આપણે પ્રભુ કૃપા થકી જ યોગ્ય કાર્યો કરી શકીશું। આપણા વિચારો અને કાર્યો થકી પ્રભુ સાથે સતત સંલગ્ન રહીએ અને તેમના અમીરસનું પાન કરીએ। જીવન જ્યોત જગાવો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો, જીવન જ્યોત જગાવો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો। ચૂકડી આ આંગણીઓમાં જાજુ જોર જમાવો, ચૂકડી આ આંગણીઓમાં જાજુ જોર જમાવો। આના નકડા પગની
સમતા જગત બનાવો હમને રડબડતા શીખવાડો જીવન જ્યોત જગાવો પ્રભુ હે જીવન જ્યોત જગાવો જીવન જ્યોત જગાવો પ્રભુ હે જીવન જ્યોત જગાવો અંધારે જોવા આંખે તેજ ભરાવો વણ દીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો વણ જહાજે દરિયાની તરવા વણ જહાજે દરિયાની તરવા જ્યોત જગાવો જીવન જ્યોત